શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ જેના વિશે અનેક બાબતોને ધ્યાનમાં રાખીને અનેક જવાબ આપી શકાય પૂર્ણવિરામ એવું પણ બને કે વ્યક્તિ બદલાય એટલે તેના જવાબ પણ બદલાય પૂર્ણ વિરામ છતાં આજની પરિસ્થિતિ અને શિક્ષકની વર્ગખંડની ભૂમિકાને ધ્યાને લેતા ક્યારેક અફસોસ થાય છે કે જેટલા લોકો વર્ગખંડમાં શિક્ષણ આપે છે તે ખરા અર્થમાં શિક્ષક તરીકેની સાચી ભૂમિકા ભજવે છે ખરા પેરેગ્રાફ આજે મોટા ભાગે એવું જોવા મળે છે કે શિક્ષક વર્ગખંડમાં જઈને પાઠ્યપુસ્તકમાં આપેલ વિષય વસ્તુને પીરસી દે છે પૂર્ણ વિરામ અહીં તો એવું લાગે છે કે શિક્ષણ જાણે કે રેસ્ટોરન્ટના વેઇટર જેવું કામ કરે છે પૂર્ણ વિરામ તેમ શિક્ષક પણ બીજાએ તૈયાર કરેલ જ્ઞાન કે વિષય વસ્તુને બાળકો સામે પીરસે છે આ કામ વિદ્યાર્થીઓના વાલી કે પડોશી પણ કરી શકે તેમ છે પૂર્ણ અરે હવે તો ગૂગલ પણ આ જ કામ કરે છે પૂર્ણ પાઠ્યપુસ્તક કે અન્ય સંદર્ભ સાહિત્યના પુસ્તકોમાં આપેલ કરતાં ગૂગલ વધુ જ્ઞાન આપે છે પૂર્ણવિરામ તો પછી હવે શાળાઓ બાંધવા કે શિક્ષકોના પગાર ચૂકવવા પાછળ લાખો અબજોનો ખર્ચ કરવાની જરૂર છે પાઠ્યપુસ્તક તો શિક્ષણ આપવાનું એક સાધન છે તેનો આધાર લઈને બાળકનો વિવિધ પ્રકારે વિકાસ કરવાનો છે પૂર્ણવિરામ તેના બદલે આપણે સૌ શિક્ષક સહિત પાઠ્યપુસ્તકને જ સંપૂર્ણ માની લીધું છે અને તેની બહાર નીકળવા માગતા જ નથી આજે તો શિક્ષણના હેતુ કે સમાજની જરૂરિયાત કે વ્યક્તિના વિકાસને ધ્યાને રાખીને ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિ થતી જ નથી પૂર્ણ વિરામ થાય છે તો શું થાય છે શિક્ષક પાઠ્યપુસ્તકને જ સર્વોપરી માનીને તેટલું જ શીખવવાનો પ્રયત્ન કરે છે પૂર્ણવિરામ પછી વિદ્યાર્થીઓનો વિકાસ જેટલો થાય એટલો ખરો પૂર્ણવિરામ પરિણામ એ મળે છે કે વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકમાં આપેલ વિષય વસ્તુની માહિતી મળે છે તેની બહારનું વિચારવું જ તેના માટે અશક્ય બની ગયું છે પૂર્ણવિરામ તેનો સર્વાંગી વિકાસ થાય છે ખરો પેરેગ્રાફ આજે શાળા કોલેજમાં શિક્ષક પાઠ્યપુસ્તકમાં આપેલ વિષય વસ્તુને જ ગીતા સમાન માની બાળકો સામે રજૂ કરે છે અને જ્ઞાનની વહેંચણી કરે છે પૂર્ણવિરામ બીજા અર્થમાં કહીએ તો જ્ઞાનનો પ્રચાર કરે છે ત્યારે મનમાં શંકા જાય છે કે શું શિક્ષકનું કામ જ્ઞાનનો પ્રચાર કરવાનું છે

ઓળખ ઊભી કરવી જોઈએ પુણવીરામ પોતાની કલ્પના દ્વારા તેણે બાળકોને વિહાર કરાવવાના છે પૂર્ણવિરામ બાળકો પણ શિક્ષકની કલ્પના પ્રમાણે આનંદના હિલોળે કલ્પનામાં વિહાર કરે સાથે પોતે પણ ચિંતન અને મનન કરતા થાય પુણવીરામ પાઠ્યપુસ્તક કે આસપાસ જે નવું છે તેમાં કશાક વધારો કરવો પણ વિરામ પાઠ્યપુસ્તકની પણ કેટલીક મર્યાદા છે તે મર્યાદાઓ દૂર કરીને શિક્ષકોએ વર્ગખંડમાં કંઈક નવું શીખવવું જોઈએ